અને હવે રજૂ કરી દક્ષિણ વરસાદના ટોપ 9 ન્યૂઝ પર। સુરતમાં પણ મેઘરાજાએ ધોધમાર વરસ્યા। કતારગામ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ થઈ। વડલા સર્કલ પાસેનો રોડ પાણીમાં ગરકાવ થયો। કતારગામ વિસ્તારની કેટલીક સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળ્યા। વાહનો પાણીમાં ડૂબતા નુકસાની સહન કરવી પડી। સુરત જિલ્લાના કીમ કરંજ લીમોદરા હરિયાલ વિસ્તારમાં વરસાદ પડ્યો। કીમ માંડવી હાઈવે તેમજ કીમ ચાર રસ્તા નજીક પાણી ભરાયા। પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। સુરતમાં વરસાદી સંકટ વચ્ચે દિવાલ ધરાશાયી થતા ત્રણ કાર ખાડીમાં ગરકાવ થઈ તો ત્રણ બાઇક ખાડીના પાણીમાં તણાઈ ગઈ। ક્રેનની મદદથી કારને કાઢવામાં આવી, જોકે સદનસીબે જાનહાની ટળી। ભરૂચમાં ધોધમાર વરસાદ પડતા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। સેવાશ્રમ રોડ, ફોરજા અને પંચપતિ વિસ્તાર પાણી પાણી થતા રાહદારી અને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી। ભરૂચમાં ભારે વરસાદ બાદ ભરાયેલા પાણી વચ્ચે ખુલ્લી ગટરમાં બાળક પડ્યું। ભરૂચના ગાંધી બજાર પાસે ગટરમાં પાણીમાં ગરકાવ બાળકને તાત્કાલિક સ્થાનિકોએ બહાર કાઢ્યો। ભરૂચમાં વરસાદી પાણી વચ્ચે ખુલ્લી ગટરો જીવલેણ બની। નવસારીના વાંસદા તાલુકાનો કેલિયા ડેમ ઓવરફ્લો થયો। નવસારી જિલ્લાની જીવાદોરી સમાન કેલિયા ડેમ 100% ભરાયો। કેલિયા ડેમ છલકાતા નીચાણવાળા 23 ગામોને એલર્ટ કરાયા। વલસાડના ધરમપુરમાં ભારે વરસાદના કારણે અંતિમ વિધિમાં મુશ્કેલી થઈ। ભવાડા ગામમાં ખુલ્લામાં પ્લાસ્ટિક ઢાંકીને અંતિમ વિધિ પૂર્ણ કરવી પડી। ગામમાં વારંવાર રજૂઆત છતાં ગામમાં સ્મશાન બનાવવા લોકોની ચોમાસામાં ખૂબ જ હાલાકી થાય છે। ગુજરાતી જીવાદોરી સમાન નર્મદાના સરદાર સરોવર ડેમની સપાટીમાં 18 કલાકમાં 36 સેન્ટીમીટરનો વધારો થયો। ઉપરવાસમાં 89,555 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી 128 મીટર પર પહોંચી। આરબીપીએચ અને સીએચપીએચના તમામ પાવર હાઉસ ચાલુ કરાયા। સરદાર સરોવર ડેમ હાલ 80% ભરાયો। ગુજરાતમાં 48 કલાક બાદ વરસાદ જોર। વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ। અમદાવાદમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા તો મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ અપાયું।